કેમ છો દોસ્તો? સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સાહિત્યમાં આપ સૌનું. આજે આપણે જાણીશું શામળ ભટ્ટનું સાહિત્ય સર્જન એટલે કે એમનું કવન દરેક કૃતિ વિશે આજે આપણે માહિતી મેળવીશું. સૌ પ્રથમ તો આપણે શામળ ભટ્ટે 26 જેટલી રચનાઓનું સર્જન કર્યું છે એને ક્રમશઃ જોઈશું. નંબર 1 સિંહાસન 32 અથવા તો સિંહાસન દ્વાત્રિષ્કા, વેતાળ 25, સુડા 72, ભોજ પ્રબંધ, નંદ 32, શુકદેવાખ્યાન, રખીદાસ ચરિત્ર, વેનચરિતની વાર્તા, પંચદંડ, ભદ્ર ભામિની, રેવા ખંડ, ચંદ્ર ચંદ્રાવતી, મદન મોહના, પદ્માવતી, બરાક કસ્તુરી, અંગદ વિષ્ટિ, રાવણ મંદોદરી સંવાદ, દ્રૌપદી વસ્ત્રાહરણ, શિવપુરાણ, પતાઈ રાવણનો ગરબો, રણછોડજીના શ્લોકો, બોડાણા ખ્યાન, ઉદ્યમ કર્મ સંવાદ, શામળ રત્નમાલા, વિશ્વેશ્વરાખ્યાન અને શામળના છપ્પા, આમ મુખ્ય 26 જેટલી રચનાઓ છે. શામળનું સાહિત્ય સર્જનમાં વાર્તાકાર શામળ ભટ્ટ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ઉચ્ચ સ્થાને બિરાજે છે. આમ તો તેના નામે લગભગ 26 જેટલી કૃતિઓ મળે છે, પરંતુ જે વાર્તાઓનું કર્તૃત્વ શામળનું સિદ્ધ થયું છે તે આ પ્રમાણે છે. દરેક વાર્તા શામળની છે એવું સાબિત થયું નથી મિત્રો, પરંતુ કેટલીક વાર્તાઓ સાબિત થયેલી છે કે આટલી જ શામળની તો છે જ. એમાં છે પદ્માવતી, ચંદ્ર ચંદ્રાવતી, નંદ 32, મદન મોહના, બરાસ કસ્તુરી, સિંહાસન 32, રૂપાવતી અને સુડા 72, આટલી 8 રચનાઓ શામળની છે એ સાબિત થયેલું છે. હવે ઉપયોગ કૃતિઓ ઉપરાંત શામળના નામે મળતી જે શંકાસ્પદ પણ છે અને કેટલીક એમ પણ લાગે છે કે શામળની જ હશે, તો એ કૃતિઓ આ પ્રમાણે છે: અંગદ વિષ્ટિ, રાવણ મંદોદરી સંવાદ, શિવપુરાણ, રેવાખંડ, રણછોડજીના શ્લોકો અથવા બોડાળા આખ્યાન, દ્રૌપદી વસ્ત્રહરણ, વિશ્વેશ્વર આખ્યાન, કાલી મહાત્મય, પતાઈ રાવણનો ગરબો, શામળ રત્નમાળા, ઉદ્યમ કર્મ સંવાદ, શુકદેવ આખ્યાન, રખીદાસ ચરિત્ર, 32 પુત્રીની વાર્તા, અબ્રામ કુલીના શ્લોકો અથવા રુસ્તમ બહાદુરનો પવાડો, ગુલબંકાવલી, જહાદારશા બાદશાહ, 15મી વિદ્યા અને છપ્પા. શામળની કૃતિઓને ધર્મ વિષયક કૃતિઓ અને મનોરંજક લોકકથાઓ એમ બે ભાગમાં વહેંચી શકાય. ધર્મ તત્વનું પ્રાધાન્ય હોય એવી કૃતિઓ ફક્ત 3 જ છે. શામળના સાહિત્ય સર્જનનો સંક્ષિપ્ત પરિચય મેળવી લઈએ. ધર્મ વિષયક કૃતિઓ: અંગદ વૃષ્ટિ ઈસવીસન 1743 તથા 1752 ની આસપાસ આ રચાયેલી છે. શામળ શરૂઆતમાં કથાકાર હતો. ભાગવત કથા દરમિયાન તેણે પૌરાણિક કથાઓ લખીને સંભળાવી હશે. અંગદ વૃષ્ટિની એક લઘુ કૃતિ ઈસવીસન 1743 અને મધ્યમ કદની ઈસવીસન 1752 રચાયાનું નોંધાયું છે. આ રચનામાં અરબી ફારસી શબ્દોનું પ્રમાણ વધારે જોવા મળે છે. અંગદના સંવાદો હિન્દીમાં છે. શરૂઆતમાં અંગદ અને રામની તથા મધ્યમાં અંગદ અને રાવણની ઉક્તિઓથી કથા પ્રવાહ વેગવાન અને નાટ્યાત્મક બને છે. અંગદનું પાત્ર અને તેની ભાષા આકર્ષણ જન્માવે છે. હવે બીજી ધર્મ વિષય કૃતિ છે રાવણ મંદોદરી સંવાદ. આ સંવાદ 204 કડીનો છે. શરૂની 87 કડીઓમાં સંક્ષિપ્તમાં રામકથાનું વર્ણન છે.
88 થી 135 કડીમાં રાવણ મંદોદરી સંવાદનું આલેખન છે. 145 થી 202 કડી દરમિયાન કવિ 18 વર્ણના લોકો રામ રાવણ યુદ્ધ વિશે શું માને છે તે છે. કૃતિમાં આવતો વિનોદ અને પ્રચલિત કહેવતોનો ઉપયોગ એ આ રચનાની વિશેષતા છે. કેટલાક ઉલ્લેખો અને વર્ણનમાં કવિની મર્યાદા દેખાય છે. ત્રીજી છે શિવપુરાણ. શિવપુરાણનો બ્રહ્મોત્તર ખંડ શામળે લખ્યો છે. કુલ 22 અધ્યાયમાં પંચાક્ષર મહાત્મય, બિલ્વપત્ર મહાત્મય, શનિ પ્રદોષ, સોમ પ્રદોષ, રુદ્રાક્ષ, મૃત્યુંજય વગેરેનું વર્ણન છે. દુહા ચોપાઈ છપ્પાઓનો કવિએ ઉપયોગ કર્યો છે. 712 કડીની આ ધર્મકથા હોવા છતાં તેનો મુખ્ય રસ લોક મન રંજનનો છે. તક મળી છે ત્યાં કવિએ શૃંગાર રસિક વર્ણનો પણ કર્યા છે. હવે મનોરંજક લોકકથાઓ જેમાં મનોરંજન મુખ્ય વિષય છે એમાં છે ચંદ્ર ચંદ્રાવતી કૃતિ. કુલ મળીને 747 કળીની આ રચનાનું કથાવસ્તુ ગમે તેમ જોડી દીધેલા ઘટકોનું બનેલું હોય શામળની અન્ય વાર્તાઓ જેવું આકર્ષણ નથી લાગતું. જાણીતા ઘટકોનો ઉપયોગ કરીને નવી સ્વતંત્ર વાર્તા લખવાનો પ્રયાસ શામળે કર્યો છે. વાર્તાનો ઉત્તરાર્ધ બિલવણ કથાને આધારે લખાયો છે. રાજા જ્ઞાનનું ઉલ્લંઘન કરવાથી વધ સ્તંભે લઈ જવાતા મૃત્યુદંડને કેદી સાથે લગ્ન કરવાની રાજકુમારીની હઠ અને આત્મઘાતની ધમકીથી રાજા કેદીની સજા માફ કરી પુત્રીને પરણાવે એ વાર્તા અંશ અહીં છે. નંબર 2 પદ્માવતી. ઈસવીસન 1718માં લખાયેલી દોહરા અને ચોપાઈની 775 કડીની આ વાર્તાનું કથાનક પરંપરાથી પ્રાપ્ત સામગ્રીને આધારે રચાયેલ છે. સ્ત્રી પુરુષ વચ્ચે હોડ પરાજય, પુરુષને સ્ત્રી સાથે લગ્ન કરવાની શરત, સમસ્યા, સંકેત દ્વારા અનુરાગબદ્ધ સ્ત્રીને કહેલો નામ, સ્થળ, મિલન વગેરેનો સૂચનો, રાજા જ્ઞાનો ભંગ થતો આવી પડતો વિયોગ, ગુરુ દ્વારા ઘડિયા લગ્ન, ગુપ્ત શરીર સંબંધ જેવા ઘટકો દ્વારા કૃતિનો કથાદેહ રચાયો છે. સમસ્યાનો વાર્તાત્મક વિનિયોગ એ આ વાર્તાનું વિશેષ છે. નંબર 3 બરા કસ્તુરી. સોમદેવ કૃત કથા સરિત સાગરના કથાનક રાસત્રાણી અને મગાવતી તથા ત્રીજા ઉદયન અને વત્સદત્તના કથાનક પર આ વાર્તા અવલંબિત છે. શામળે માત્ર પાત્રોનો નામ બદલ્યા છે. કથા સરિત સાગરની રાજ્યધર અને પ્રાણધરની વાત અને સી ચરિત્રની આડકથા પણ કવિએ સાંકળી છે. નંબર 4 નંદબત્રીસી. જૂની પરંપરા ધરાવતી નંદબત્રીસી શામળની અત્યંત લોકપ્રિય વાર્તા છે. દોહા ચોપાઈ છપ્પાની કુલ 462 કડીઓ ધરાવતી આ કથા નાટ્યાત્મક અને રસપ્રદ છે. કથાનક ટૂંકું છે પણ કથાનુષંગી બોધ વચનોથી કવિએ વિસ્તૃત પટ પર કથાને વિસ્તારી છે. સમસ્યા, આડકથા અને નીતિબોધક છપ્પાઓની કથા નકનું કદ વધ્યું છે. કવિ શામળની અભિવ્યક્તિથી અને અનુભવોથી પ્રોઢ બોધ વચનોમાં જોવા મળે છે. કથાના ઉત્તરાર્ધના દુહા ચોપાઈઓને કથામાંથી બાદ કરવામાં મુશ્કેલ છે કારણ કે એ જ તો કથાનો અંતભૂત તત્વ છે. નંદબત્રીસીની કથા વિશિષ્ટ પરિસ્થિતિમાં પતિના મનમાં પત્નીના સતીત્વ પ્રત્યેની જાગતી દ્રઢમૂળ શંકાની લાક્ષણિક કથા છે. કૃતિની કથાનક મનોવૈજ્ઞાનિક પ્રકારનું છે. પ્રેમાનંદના આખ્યાન જેટલી જ મધ્યકાળની લોકપ્રિય આ રચના પાત્રા લેખનની રીતે પણ સંતક છે, રીતે પણ સતર છે. નંબર 5 સિંહાસન બત્રીસી.
શ્યામળના જીવનનું સૌથી મોટું સર્જન એટલે સિંહાસન 32 ની વાર્તાઓ ગણી શકાય. કૃતિની 31 વાર્તાઓ પ્રમાણમાં ટૂંકી છે અને 32મી વાર્તા લપસણી ને નામ પ્રમાણે 25 વાર્તાઓનું ગુચ્છ છે. આ કૃતિમાં મૂળ સંસ્કૃત સિંહાસન દ્વિત્રિશિકામાં મળે છે. સિંહાસન 32ની વાર્તાનો નાયક છે ઉજ્જૈનીની નગરીનો પરદુઃખ ભંજક રાજા વીર વિક્રમ. કવિએ વાર્તા કહેવા માટે જ આનું સર્જન કર્યું નથી. શામળનો આ નાયક શૂરવીર સાહિત્ય પ્રેમી ન્યાયપ્રિય પ્રજાવત્સલ દાનવીર દુઃખભંજક ચતુર અને પરસ્ત્રી સહોદર છે. શામળે હરસિદ્ધ માતા અને વીર વેતાળને વિક્રમની સેવામાં રાખતા હોવાથી તે વિક્રમ પાસે ગમે ત્યારે ગમે તેવા કઠિન કાર્ય કરાવી શકે છે. સિંહાસન 32નું સ્વરૂપ શિથિલ છે. આ કૃતિમાં વાસ્તવમાં 100 કરતા વધારે વાર્તાનો સમાવેશ છે. અલબત્ત પ્રત્યેક વાર્તા સ્વયં પર્યાય ઘટક બની રહે છે. સુડા બોહતેરી ઈસવીસન 1765 માં રચાયેલી આ પદ્ય વાર્તા શામળની અંતિમ કૃતિ છે. આ વાર્તામાં કવિએ જુદા જુદા વ્યવસાય અને જ્ઞાતિથી શિથિલ ચરિત્ર વાળી સ્ત્રીઓના ચાતુર્યનો કથાનકો ગૂંથ્યો છે. સ્ત્રી ચરિત્રના હાસ્ય કથાઓમાં બુદ્ધિની સૂક્ષ્મ અને જડતાના દર્શન થાય છે. પર પુરુષ સાથે ક્રીડા કરતી શામળની કથાશ્રી જ્યારે સાસુ સસરા નણંદ શોક્ય કે પતિ દ્વારા પ્રત્યક્ષ પકડાઈ જાય છે ત્યારે કુને એને ચતુરી ભરી પૂર્વક પોતાની જાતને ઉગારી લે છે. આ પ્રકારના શિથિલ ચરિત્રના નિરૂપણમાં કવિની સ્થૂળ રુચિ અને એના નિમ્ન વર્ગના શ્રોતાઓની પસંદગીને કારણે કેટલીક અશિષ્ટ સુરતા પ્રવેશી જણાય આવે છે. શામળના છપ્પા પદ્ય વાર્તા ઉપરાંત શામળની બીજી સૌથી મોટી વિશેષતા અને સિદ્ધિ તેના છપ્પા છે. વાર્તાઓ દ્વારા લોક રંજન અને લોક શિક્ષણનું કાર્ય કરતા કવિ શામળ લોક શિક્ષણનું કામ વિશેષપણે છપ્પાઓ દ્વારા કરે છે. સામાન્ય રીતે શામળ બોધ આપવાનું કામ બે રીતે કરે છે. વાર્તાના કથાનકના એક અંગરૂપે અને વાર્તા કથાની વિશેષ કહેવાનું હોય ત્યારે છપ્પા દ્વારા વાર્તાના પ્રસંગ નિમિત્તે પાત્રનું નહીં પણ શામળનું પોતાનું વક્તવ્ય આગવી મુદ્રા સાથે છપ્પા રૂપે પ્રગટ થાય છે. શામળની જેમ અખાએ પણ છપ્પા લખ્યા છે પરંતુ શામળના અને અખાના છપ્પાનું આંતર સ્વરૂપ ભિન્ન છે. શામળે પોતાના છપ્પામાં ચોપાઈ દોહાનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો છે. અખાના છપ્પા સળંગ 6 ચરણની ચોપાઈઓ છે જ્યારે શામળના છપ્પા માપ ધરાવે નિશ્ચિત છે. શામળમાં પ્રથમ 4 ચરણ છંદનો અને પછીનો 2 દોહાનો હોય છે. શામળે પ્રજાને સાદી વાણી દ્વારા ડાહપણ ભરેલો વ્યવહાર ઉપદેશ આપ્યો છે. ધર્મ વ્યવહાર નીતિ વિષયક શામળના છપ્પા એવા ચોટદાર છે કે એમાં લોકોને રસ પડે છે તેથી તેના સ્વતંત્ર સંગ્રહો પણ થયા છે. પ્રસ્તુત કરતા ડોક્ટર શબ્બીર અલી જી ભટ્ટ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. મિત્રો, આવા વધુ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો અને પોતાના મિત્રોમાં આ વિડીયો વધુ ને વધુ શેર કરો જેથી દરેક વ્યક્તિ આનો લાભ લઈ શકે અને સાહિત્યનો પ્રચાર અને પ્રસાર થઈ શકે.